અમદાવાદ જિલ્લાના ધોળકાનગરમાં મોહરમ નિમિત્તે આજ રોજ બુધવાર બપોરે 2:30 વાગે ધોળકા શહેર તાજિયા કમિટી દ્વારા યવમે આશુરા નિમિત્તે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં વિવિધ વિસ્તારના 15 બેનમૂન અને કલાત્મક તાજિયા જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો આ જુલુસમાં અલમ મુબારક, માતમી, દાસ્તાનિયા સાથેની શણગારેલી ટકો સામેલ થઈ હતી. આ તાજિયા જુલુસ બુરુજ રોડ, મોચી બજાર, કાતી બજાર થઈ ટાવર બજાર પહોંચ્યું હતું, જ્યાં માતમી દાસ્તાઓ દ્વારા માતમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા તાજિયા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આગેવાનોએ હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાંથી જુલુસ તેના નિર્ધારિત રૂટ પર ફરી કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં શાંતિપૂર્વક સંપન્ન થયું હતું. ત્યારે જિલ્લા ગ્રામ્ય ઉચ્ચ અધિકારી મેઘા તેવરે ધોળકા તાલુકા ખાતે આવી તાજિયા જુલુસની વિઝિટ કરી હતી. તો આ તાજિયા જુલુસ સંદર્ભે 295 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાજિયા કમિટી ઉપપ્રમુખ સબીર અલી મોમિન જણાવું છું કે ભાઈ આજ રોજ યવમે આશુરા નિમિત્તે ધોળકા શહેરના તાજિયા કમિટી તરફથી જુલુસ કાઢવામાં આવ્યું. એમાં કોમી એકતાના માહોલના અંદર કાચી ટેકરાથી જુલુસ કાઢવામાં આવ્યું હતું અને એ ઠેર ઠેર એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું અને આગળ શાંતિથી આગળ વધી રહ્યું છે અને સંપન્ન થઈ જશે. પોલીસ ખાતા અને સરકારી તંત્રનો બી પૂરો સહકાર છે અમને અને આપણા બી આગેવાનો હિન્દુ મુસ્લિમ પ્રજા બી અમારા સાથે છે, એમનો બી પૂરો સહકાર છે. આ તકે એમનો પણ હું આભાર માનું છું. ઇદ્રિસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.